આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય છાત્ર પરિષદ તરફથી આજે બાળકોની જે 10 અને ધોરણ 12 ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે, તો આજે સંસ્કાર સ્કૂલમાં જઈ અને બાળકોને ભેટરૂપી બોલપેન અને કંકુ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા. જે કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી રાકેશભાઈ ગોસ્વામી, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ સચિનભાઈ જોશી, રાષ્ટ્રીય છાત્ર પરિષદ આદિભાઈ મકવાણા અને રાષ્ટ્રીય બજરંગ દળ મંત્રી હર્ષવર્ધન રાવ જેવા પદાધિકારી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને બાળકોને ખૂબ આગળ પ્રગતિ કરે અને મા બાપનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ઓકે, જય સિયારામ. આજથી 10મા અને 12મા ધોરણની જે બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થયેલી છે, તો આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, પછી જે કંથેરિયા ધામ રામસેના છે એ RCP મતલબ કે રાષ્ટ્રીય છાત્ર પરિષદ, તમામે તમામ સંગઠનો ભેગા થઈ અને આજે સંસ્કાર સ્કૂલમાં જે સંસ્કારનું સિંચન કરે છે એવી સંસ્કાર સ્કૂલમાં એક બોલપેન રૂપી ભેટ અને કંકુ તિલક કરી અને બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા છે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, આગળ પ્રગતિ કરે, એમના મા બાપને બહુ સેવા કરે એવી આજે એક નાનકડી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં આજે છોકરાઓને પ્રોત્સાહન માટે એક બોલપેન અને કંકુ તિલક કરી અને આશીર્વાદ આપ્યા.